છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? સુરેન્દ્રનગર શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપણું સ્વાગત છે. ધોરણ 3 વિષય પર્યાવરણ, એમાં પાઠ 2 વનપરી. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ જ મજા કરી, થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ, હું વનપરી બનીશ. વનપરી જે પણ નામ બોલે બધાએ એ વસ્તુને અડકવા જવાનું. આ રમતની શરૂઆત થઈ. દીદીએ કહ્યું, વનપરી છોડને અડકવાનું કહે છે. એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. અમુએ ગલગોટો પકડ્યો, સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો, દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો, માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે. સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, શું તમે કહી શકો કે દીદી કયા છોડ પર બેઠા હશે? રમત ફરી શરૂ થઈ. વનપરીએ હવે કહ્યું કે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું કે પાતળું હોય. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે. તમને ચિત્રમાં દેખાય છે કે જો બધા બાળકો, કોઈ બાળકો જાડું થડ અડે છે અને કોઈ બાળકો પાતળું થડ અડે છે. તમે એવું કયું વૃક્ષ જોયું છે કે જેનું થડ જાડું હોય? માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું કે વનપરી કેટલી નસીબદાર છે કે બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા, છોકરો પરી બને? હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પર્ણો લાવી આપો, પર્ણો એટલે કે પાંદડા. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. તમે જોયેલા પાંદડાના નામ બોલો તો. લીમડાનું પાન, પીપળાનું પાન, વડનું પાન અને જાંબુડાનું પાન. શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? તો તમને ચિત્રમાં ઘણા બધા પાંદડાઓ આપેલા છે કે બધાના આકાર, રંગ અને કિનાર સમાન હોતી નથી. કોઈ પાંદડા પીળા હોય, કોઈ એકદમ ઘેરા રંગના લીલા હોય, કોઈ આછા લીલા રંગના હોય, વગેરે અનેક પ્રકારના પાંદડા હોય છે. તમને અહીંયા જો એક લીમડાનું પાન આપેલું છે. હવે તમે જો લીમડાનું પાન સીધું નથી, એની જે કિનાર છે એ અણીવાળી છે. બીજું ચિત્ર તમને છે પીપળાનું, તો કે પીપળાનું પાન છે એ એકદમ એની સપાટી છે એ લીછી હોય છે, અને કરેણનું પાન છે એ થોડુંક પતલું અને એની સપાટી છે એ અણીવાળી હોય છે. અને આસોપાલવનું પાન, તો કે આસોપાલવનું પાન છે એ થોડુંક લાંબુ અને તેની કિનાર છે એ કાણાવાળી હોય છે, એટલે એની કિનાર સીધી છે નહીં. દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ, કેટલાક ગોળ, કેટલાક લાંબા
અને કેટલા ત્રિકોણાકાર પાંદડા છે? અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે, કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે, કેટલાક પીળા, કેટલાક લાલ અને જાંબલી પણ છે। એક પાંદડું એવું છે કે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે। પાંદડાઓની કિનાર પણ અલગ અલગ છે, કેટલાકની કિનાર સીધી છે, કેટલાકની આડી અવળી છે। સબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે। અમુ અને સબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે। દીદીએ કહ્યું, આજે નહીં આવતા રવિવારે, અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે। રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ। બગીચામાં શું શું જોવા મળે છે કહો તો? તો કે બગીચામાં વૃક્ષો, ફૂલ, ઘાસ, રમતના સાધનો, પાણીના નળ અને છોડ। હવે તમને અહીંયા પાંદડા અને ફૂલોમાં મનપસંદ રંગ પૂરો। તો તમને પાંદડા અને ફૂલમાં જે તમને મનપસંદ રંગ હોય તે પૂરવાનો છે। પાંદડા લીલા પીળા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા, પાંદડા તો નોખા અનોખા લાગતા, પાંદડા નાના મોટા લાગે, પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા, ફૂલ ઉપર ઝાકર આંસુ જેવા લાગતા, પતંગિયા માટે મન મારું લાગે કે પાંદડા મને ગમતા, પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે, કેટલાક પાંદડા કાંટાળા હોય છે, એ પાંદડા મને ગમતા, પાંદડા વાયરે આભલામાં ઉડતા, પાંદડા ખડખડાટ કરતા, એ પાંદડા મને ગમતા, પાંદડા આખો દિવસ રમતા, રાત પડે સૂઈ જતા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા। લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પાંદડા એકઠા કરો। બધા પર્ણોને એક પછી એક વારાફરતી વાટીને સૂંઘો। શું એ બધાની ગંધ સમાન છે? શું તમે ગંધથી પર્ણને ઓળખી શકો? પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? આ ચિત્રને જુઓ અને આ સૂકા પર્ણમાંથી બનાવેલ છે। હવે પાંદડામાંથી ચિત્ર બનાવો। સૂકા પર્ણનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર બનાવો। હવે આપણે પ્રાણીઓ પાંદડા છે એના પાંદડાના વિવિધ પાંદડાઓને ભેગા કરીને આપણે વિવિધ ચિત્ર બનાવી શકીએ છીએ। છાપ કેવી રીતે લેવી? તો કે આપણે પાંદડા હોય એની છાપ કઈ રીતે લઈ શકાય? તો કે એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો